સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બહેરામુગા વિદ્યાલય મોતીપુરા ખાતે ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિના વિકાસ નિગમના અધ્યક્ષ લક્ષ્મણભાઈ પટનીની અધ્યક્ષતામાં યોજનાકીય જાણકારી શિબિર યોજાઈ હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ લક્ષ્મણભાઈ પટનીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વસ્તી વિચરતી અને વિમુક્ત જાતિના સમુદાયને આગળ લાવવા અને તેમનો વિકાસ થાય તે હેતુથી સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે, પરંતુ શિક્ષણ અને જાણકારીના અભાવે આ યોજનાઓના લાભ આ લોકો લઈ શકતા નથી. તેથી આજે સરકાર સામેથી આ સમુદાય પાસે આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે દર દર ભટકતી આ જાતિને 2022 સુધીમાં દરેકને આવાસ આપવાનો સરકારે નિરાધાર કર્યો છે. સરકાર દ્વારા આ સમુદાયના લોકો શિક્ષિત થાય અને સામાન્ય પ્રવાસ સાથે જોડાઈ શકે તે માટે લઘુ ઉદ્યોગ માટે લોન આપવાની પહેલ કરી અને આ સમુદાય માટે 18 કરોડ જેટલી માતબર ધિરાણ આપી છે. આ સમાજ કુરિવાજો અને કુરૂઢિઓમાં સંભળતો રહ્યો છે, જેથી આ સમાજને આજે શિક્ષિત કરી નવો રાહ ચીંધવાનું કામ સરકાર કરી રહી છે. આઝાદીના અનેક દાયકાઓ વીતવા છતાં આ સમુદાય શિક્ષણ વિના વિકાસથી વંચિત રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે આજે આ સમાજમાં પણ વિકાસની ભૂખ જાગી છે, શિક્ષણની ભૂખ જાગી છે, જે સરકાર પૂરી કરવા માંગે છે. પરંતુ સમાજે પણ આગળ આવવું પડશે અને કુરિવાજો ત્યજવા પડશે. સમાજના પસાત રહી ગયેલા વર્ગોને વિકસિત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ. આ કાર્યક્રમમાં ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ નિગમના MD દિવ્યંકાબેન જાનીએ પ્રસંગોચિત પ્રવચન કરતા જણાવ્યું હતું કે આ સમુદાયે મંજૂરીના વિષયક્રમમાંથી બહાર આવી પોતાના સંતાનોને શિક્ષિત કરવા પડશે. સરકાર દ્વારા આ સમાજ માટે ખાસ હોસ્ટેલો પણ બનાવાય છે, જેમાં સંતાનોને મફત અભ્યાસ અને આવાસ પૂરો પાડવામાં આવે છે. સરકાર દ્વારા અપાતી લોનને સમયસર ભરપાઈ કરી સમાજના અન્ય ભાઈબંધોને યોજનાઓની જાણકારી પૂરી પાડવી જોઈએ. આ કાર્યક્રમમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા બાળ લગ્ન નાબૂદી માટે પણ લેવડાવી પોતાની બાળકોને શિક્ષિત કરવા, વ્યસનનો ત્યજવા, સ્વચ્છતા અંગે જાગૃતિ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ નિયામક વિકસતી જાતિ શ્રી PR મોદી, સમાજ સુરક્ષા અધિકારી શ્રી વિજયભાઈ બહેરા મુંગા સારાના આચાર્ય શ્રી ભટ્ટ સાહેબ, કાંતાબેન પટેલ, સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ZSTV, સાબરકાંઠા.